चलो बालकू, केम छो? मजा में आवी गया? आज आपणे तमे लोको हवे त्रीजा धोरणमां आव्या छो, बरोबर छे? बीजा धोरणमां पण आपणे ऑनलाइन ज भण्या, अने हवे तमे क्या आवी गया? त्रीजा धोरणमां आवी गया। हवे तमारे त्रीजा धोरणनुं भणवानुं छे। એ પહેલા બાળકો આપણે આપણી શરૂઆત એક નાનકડી પ્રાર્થનાથી કરીએ, જરા સરસ્વતી માતાને યાદ કરી લઈએ, બરોબર? ચલો હાથ જોડો, આંખો બંધ। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા नमस्तस्यै 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 नमो नमः। शांति शांति शांति। હવે આપણે હું તમને એક નાનકડી વાર્તા કહું, બરોબર છે? પછી આપણે ભણવાની શરૂઆત કરીશું। તમે વાર્તા સાંભળો, વાર્તામાંથી બાળકો આપણને ઘણું બધું શીખવા મળે। આજે હું તમને કાગડો અને શિયાળ એ બંનેની વાર્તા કહું છું। એક હતો કાગડો, કાગડો શું લાવ્યો? ગામમાંથી પૂરી લાવ્યો અને ઉડતો ઉડતો ગામની બહાર ગયો। હવે ગામની બહાર ગયો અને કાગડો પૂરી લાવ્યો, કાગડાના મોમાં પૂરી હતી અને કાગડો બેઠો ઝાડ ઉપર। કાગડો ઝાડ ઉપર બેઠો, ઝાડની નીચે બેઠા હતા શિયાળ। હવે તમને ખબર છે શિયાળ ભાઈ એટલે લુચ્ચામાં લુચ્ચું પ્રાણી કહેવાય અને આળસી પણ કરાય। હવે શિયાળ હોશિયાર હતું, એમ કાગડાના મોમાં પૂરી જોઈ એટલે શિયાળને પૂરી ખાવાનું મન થઈ ગયું। સ્વાભાવિક છે બાળકો, તમને પણ એવું થતું હોય કે તમારા આજુબાજુમાં કોઈ ચોકલેટ ખાતું હોય, તમને પણ ચોકલેટ ખાવાનું મન થઈ જાય। એમ શિયાળભાઈને પણ શું થયું? પૂરી ખાવાનું મન થયું। હવે શિયાળભાઈને એમ થયું કે મારે પૂરી ખાવી છે, પરંતુ કાગડાભાઈ જોડે કઈ રીતે લઉં? કાગડાભાઈ તો ઝાડ ઉપર છે અને હું ક્યાં છું? નીચે। કાગડાભાઈએ કશો જવાબ આપ્યો નહીં, કાગડાભાઈએ કશો જવાબ ના આપ્યો। એટલે શિયાળભાઈને થયું કે કાગડાભાઈએ તો મને કઈ જવાબ આપ્યો નહીં, હવે મને પૂરી ક્યાંથી મળશે? શિયાળ હોશિયાર હતું, શિયાળે શું કર્યું? કાગડાભાઈના વખાણ કરવા માંડ્યા। આહા કાગડાભાઈ, તમે તો કેવા સુંદર લાગો છો, તમારો રંગ કેવો ઉપાડો છે, તમે સુંદર ગીત ગાઓ છો, તમારો અવાજ કેવો મીઠો મધુરો છે, તમે તો બહુ મસ્ત લાગો છો, તમે મને તમારો અવાજ સંભળાવો ને। કાગડાભાઈ ફૂલણથી હતા, શિયાળે વખાણ કર્યા એટલે કાગડો તો બહુ ફૂલાઈ ગયો। કાગડો ભૂલી ગયો કે મારા મોમાં પૂરી છે અને કાગડાભાઈ તરત શું કરવા લાગ્યા? કા કા કા, જેવા કાકા બોલવા માંડ્યા એવા કાગડાભાઈના મોમાંથી પૂરી પડી ગઈ અને શિયાળભાઈએ પૂરી ખાઈ લીધી। તો બાળકો, આ વાર્તાઓ બધી શું શીખવા મળે છે? કે આપણા કોઈ ખોટા વખાણ કરે તો આપણે ફૂલાઈ જવું નહીં, નહીતર પછી આપણા મોમાંથી પણ ચોકલેટ જતી રહે, ખબર પડી ને? કાગડા જેવા ફૂલણથી બનવાનું નહીં, આપણે કેવા બનવાનું? હોશિયાર બનવાનું। કેવા બનવાનું? હોશિયાર। હવે આજે આપણી આ વાર્તા અહીંયા પૂરી થઈ। ગમી વાર્તા કેવી લાગી બાળકો? મજા આવી વાર્તા સાંભળવાની? તો આજે ધોરણ 3 વિષય પર્યાવરણ, હું તમને આજે પર્યાવરણ એટલે શું, પર્યાવરણ વિષય છે, તમે બીજા ધોરણમાં તમારે
તમારે પર્યાવરણ ગુજરાતીની અંદર જ આવતું હતું હવે ત્રીજા ધોરણમાં તમારે પર્યાવરણ એ આખો વિષય કેવો આવશે અલગ ભણવાનો આવશે કેવો આવશે અલગ ભણવાનો તો આ પર્યાવરણ એટલે શું એના વિશે હું તમને જરા જ્ઞાન આપીશ તો પર્યાવરણ એટલે આપણા આજુબાજુનું જે વાતાવરણ છે તેને શું કહેવાય પર્યાવરણ પર્યાવરણ એટલે શું આપણી આસપાસનું વાતાવરણ તો બાળકો આપણા આસપાસના વાતાવરણમાં માણસો આવે પશુઓ આવે પંખીઓ આવે પ્રાણીઓ આવે વનસ્પતિ આવે બરાબર છે આ બધું જ આવે અને આપણા જીવનમાં તમને ખબર છે કે વાતાવરણ એ બહુ મહત્વનો ભાગ છે હવે બાળક નાનું હોય એકદમ નાનું બાળક હોય 7-8 મહિનાનું ચલો નાનું બાળક છે બરોબર છે એ સ્કૂલમાં ભણવા તો ગયું નથી એટલું નાનું બાળક છે છતાં પણ એ શબ્દો બોલશે બા મામા પાપા મામા મામી ક્યાંથી શીખે છે બાળક આજુબાજુના વાતાવરણમાંથી ક્યાંથી શીખે છે આજુબાજુના વાતાવરણમાંથી તો બાળકને પહેલું જ્ઞાન ક્યાંથી મળે છે શાળા એ તો મોટો થાય પછી આવે છે પરંતુ ઘરમાંથી તેમજ આજુબાજુના વાતાવરણમાંથી એને મળે છે બરોબર ને તો પર્યાવરણ એટલે શું આપણું આસપાસનું જે વાતાવરણ છે તેને પર્યાવરણ કહેવાય હવે એમાં વનસ્પતિ એ તો બહુ જ ઉપયોગી છે તમે જોજો ઝાડો હોય ઝાડ આપણને શું આપે ઠંડક આપે છાંયો આપે વૃક્ષો એ વરસાદ લાવવામાં ઉપયોગી છે બરોબર છે એટલે વૃક્ષોનું જીવનમાં બહુ મહત્વ છે હવે હમણાં જ આ કોવિડની મહામારીમાંથી બાળકો આપણે પસાર થઈ રહ્યા છે તમને બધાને ખબર જ હશે કે કોરોનાએ જે બીજી લહેર આવી કોરોનાની એ ખરેખર એટલી ભયાનક હતી કે લોકોને ઓક્સિજન માટે ખાંખા મારવા પડ્યા હતા તો આપણે શું કરવાનું છે ઓક્સિજન વધારે મેળવવા માટે તમારે બધાએ વધુ ને વધુ વૃક્ષો વાવવાના છે અને એ વૃક્ષોમાંથી આપણને કુદરતી ઓક્સિજન મળી રહે એવું કામ આપણે કરવાનું છે બરોબર છે એટલે આપણા શરીરમાં જે ઓક્સિજનનું પ્રમાણ હોય એ જળવાઈ રહે તો કેટલું વૃક્ષોએ કેટલા મહત્વના છે વૃક્ષોએ દિવસે ઓક્સિજન બહાર કાઢે છે એટલે જે ઓક્સિજન બહાર કાઢે એટલે ઝાડ નીચે આપણે બેઠા હોઈએ તો આપણને નેચરલ ઓક્સિજન હવામાંથી જ મળે એ ઓક્સિજન ક્યાં મળે હવામાં મળે અને એ આપણને મળે અમુક તો ઝાડ તો એવા છે જેવા કે આસોપાલક પીપળો પછી અમુક પ્લાન્ટ છે એ પ્લાન્ટ પણ 24 કલાક આપણને ઓક્સિજન આપે છે આ સ્નેક પ્લાન્ટ આમાં સ્નેક પ્લાન્ટ બહુ ચાલ્યું છે તમે જોજો એ સ્નેક પ્લાન્ટ પણ એવો છે કે જેમાંથી આપણને 24 કલાક ઓક્સિજન મળે છે પીપળો આપણને 24 કલાક ઓક્સિજન આપે છે આસોપાલક 24 કલાક ઓક્સિજન આપે છે તો વૃક્ષોમાંથી આપણને ઓક્સિજન બહુ મળે છે જો આપણે પર્યાવરણને જાળવવું હોય તો એક તો વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ આપણી આસપાસ જે નદીઓ છે એ નદીઓનું પાણી સ્વચ્છ બને એમ કરવું જોઈએ નદીઓમાં ગંદો કચરો ઠાલવવો જોઈએ નહીં નદીઓને સ્વચ્છ રાખવી બરાબર છે તો આપણું પછી ખડક રસ્તાઓ એ પણ સાફ રાખવા આમ આપણે નદીઓની જાળવણી કરીએ વૃક્ષોની જાળવણી કરીએ વૃક્ષો વધારે વાવીએ આ બધાનું સારી રીતે જતન કરીએ તો આપણું પર્યાવરણ એ સરસ બને વાતાવરણ આપણું સારું રહે બરાબર ને બાળકો તો તમને પર્યાવરણ વિશે સમજ પડી ગઈ કે પર્યાવરણ એટલે શું આપણે પર્યાવરણનો પાઠ આવતા વિડીયોમાં સમજીશું અત્યારે મેં તમને થોડી પર્યાવરણ વિશે માહિતી આપી બરાબર ને હવે કોરોના થોડોક થોડોક ઓછો પણ થયો છે બાળકો પરંતુ આપણે ડરવાનું નથી પણ સાવચેતી જરૂર રાખવાની છે
हाथ ने बार-बार साबुन ही धोइए, मास्क का उपयोग करिए, सैनिटाइजर का उपयोग करिए, बातचीत करती वक्त ही भले आपने घर में होइए गमन थोड़ू बदर राखी आम करीने आपने आ कोरोना की महामारी में बची सकीश बराबर ने हवे तमारे दुकाने में शू करवानू छे तो एक वार्ता गमे ने चोपड़ी में शोधवानी अथवा तो दादा दादी जोड़े थी सांभळवानी अने सांभळीने ए वार्ता तमारे एक नोट में लखवानी छे आ छे तमारू आजनू गुरु कार्य चलो